આજે સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર તેમજ પારડી તાલુકામાં આવેલો કોઝવે પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ તેમજ ખુલ્લી જગ્યાઓ પર પાણી ફરી વળ્યા. જિલ્લા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની તમામ નદીઓ ગાંડીતૂર થઈ છે. તો બીજી તરફ કપરાડા, ધરમપુર, પારડીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કોઝવેનું પાણી ફરી વળ્યું છે. વલસાડના મોગરાવાડી તેમજ વલસાડ રેલવે અંડરપાસ બ્રિજ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ઘણી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ ઘણી દુકાનોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. દુકાનમાં પાણી ભરાઈ જવાથી દુકાનોમાં ભારે નુકસાની થઈ છે. બીજી તરફ વાપીના ગુંજન સિનેમા વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, ગાંધીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે. વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદના કારણે લોકોને ઘરથી બહાર નીકળવા મુશ્કેલ બન્યું છે. વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ, ગુજરાત તક.